We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. हेलो फ्रेंड्स, आपणो बीजो लेक्चर छे संकर संख्यामां। तो संकर संख्यामां पहला लेक्चरमां आपणे जोयुं संकर संख्या एटले शुं, संकर संख्यामां वास्तविक भाग अने तेनो काल्पनिक भाग बे संकर संख्याने आपणे सरखावी हती। आटला टॉपिक आपणे भाग 1 जोयेला हता। हवे आपणे भाग 2 जोईए संकर संख्यानी अंदर। हुं छुं डॉक्टर नीलम कोठारी। आ लेक्चरमां आपणे समजशुं संकर संख्यानो गुणाकार એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર અને સંકર સંખ્યાનો માનાંક અથવા સંકર સંખ્યાનું માન એટલે કે મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર ઓર મેગ્નિટ્યુડ ઓફ કોમ્પ્લેક્સ નંબર। તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ। પહેલો ટોપિક છે સંકર સંખ્યાનો ગુણાકાર। બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતના થાય? બહુ સાદી સિમ્પલ વસ્તુ, જેવી રીતના ધોરણ 8-10 કોઈ પણ બે પદાવલી આપેલી હોય તો તેનો ગુણાકાર જે રીતના કરતા હતા એ જ રીતના ગુણાકાર સંકર સંખ્યાનો કરવામાં આવશે। ચલો તેને એક્ઝામ્પલ દ્વારા સમજીએ। સંકર સંખ્યા બે આપેલી છે, તેનો ગુણાકાર કરવાનો છે। પહેલો કોમ્પ્લેક્સ નંબર છે, પહેલી સંકર સંખ્યા છે 3+4i એન્ડ સેકન્ડ કોમ્પ્લેક્સ નંબર ઇઝ -3+5i। આ બેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે। ચલો તેને આપણે ઝેડ વડે ડિનોટ કરી દઈએ અને તેનો આપણે ગુણાકાર કરીએ। તો કેવી રીતના ગુણાકાર કરશું? પહેલે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ બેનો ગુણાકાર 3 × -3। તેના પછી પહેલી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, બીજી સંખ્યાનો કાલ્પનિક ભાગ 3 × 5i। તેના પછી પ્રથમ સંકર સંખ્યાનો વાસ્તવિક કાલ્પનિક ભાગ અને બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એટલે કે 4i × -3 અને બંને સંકર સંખ્યાના કાલ્પનિક ભાગ 4i × 5i। ચાલો આનો ગુણાકાર કરીએ। 3 × -3 -9, 3 × 5 15i, 4i × -3 -12i અને 4 × 5 20i² અહીંયા આપણે ફક્ત i² ની કિંમત મૂકવાની રહી। આપણે આગલા લેક્ચરમાં જોયું હતું i ની કિંમત થતી હતી √-1, તો i² ની કિંમત થાય -1। અહીંયા i² ની કિંમત -1 મૂકી દીધી છે અને અહીંયા સરવાળો કરેલ છે 15i − 12i એટલે કે 3i। 20 × -1 − 20, બંને વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ −20 − 9 − 29 અને કાલ્પનિક ભાગ 3i એટલે કે બે સંકર સંખ્યાનો ગુણાકાર આપણે મળ્યો −29 + 3i। ચાલો હજી એક એક્ઝામ્પલ વધારે લઈએ અને સમજીએ। સાદું રૂપ આપો, ફર્સ્ટ કોમ્પ્લેક્સ નંબર −2+i, સેકન્ડ કોમ્પ્લેક્સ નંબર 6 − 3i, આ બેનો ગુણાકાર કરવાનો છે। ચાલો તેનો ગુણાકાર કરીએ, તેને ઝેડ વડે ડિનોટ કરીએ। સૌ પ્રથમ પહેલા બંને વાસ્તવિક ભાગનો ગુણાકાર −2 × 6, તેના પછી પ્રથમ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ અને બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, મારી ભૂલ, પ્રથમ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ, બીજી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ −2 × -3i, પ્રથમ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ, બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ i × 6 અને બંને સંકર સંખ્યાના કાલ્પનિક ભાગ i × −3i એટલે આ થશે −12 − 2 − 3i − −+6i − 3i²। હમણાં જ આપણે યાદ કર્યું આઈ સ્ક્વેરની કિંમત થાય −1, તો આ જગ્યાએ આઈ સ્ક્વેરની કિંમત −1 મૂકતા આઈ સ્ક્વેરની જગ્યાએ −1 અને વચ્ચેના પદમાં 6i + 6i 12i। સાદું રૂપ આપીએ −12 એમના એમ + 12i એમના એમ −3 × −1 − −+3, બંને વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ 3 − 12 એનો સરવાળો કરતા આવશે −9 + 12i। તો આ બે સંકર સંખ્યાનો ગુણાકાર થયો −9 + 12i।
तो आ बे उदाहरणों द्वारा आपणे समझ्युं के बे संकर संख्यानो गुणाकार केवी रीतना थाय। चलो आगे वधीए अने हवे नेक्स्ट टॉपिक अनुबद्ध संकर संख्या कॉन्जुगेट ऑफ कॉम्प्लेक्स नंबर। मानी लो के कॉम्प्लेक्स नंबर आपेलो छे झेड इक्वल्स टू ए प्लस आई बी, तो तेनी अनुबद्ध संकर संख्या थशे ए माइनस आई बी। आया वच्चे प्लस साइन होय तो निशानी चेन्ज थी जाशे अने माइनस थी जाशे। काल्पनिक भागनी निशानी चेन्ज करवानी, काल्पनिक भागनी निशानी प्लस होय तो माइनस अने माइनस होय तो प्लस, ते थशे अनुबद्ध संकर संख्या कॉन्जुगेट कॉम्प्लेक्स नंबर। तेने दर्शाववामां आवे छे झेड बार वडे, संकर संख्या ने दर्शाववामां आवे छे झेड वडे અને અનુબદ્ધ સંકર સંખ્યા દર્શાવવા છે ઝેડ બાર વડે, ઝેડ ની ઉપર આડો લીટો તેને વાંચવામાં આવે છે ઝેડ બાર। ચાલો તેનું ઉદાહરણ દ્વારા સમજીએ, સંકર સંખ્યા ઝેડ આપેલી છે 2 + 3 આઈ, તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર થશે, આ થયો કાલ્પનિક ભાગ 3 આઈ + 3 આઈ, તો પ્લસ ની જગ્યાએ નિશાની ચેન્જ કરી દેવાની અને નિશાની જશે માઇનસ 3 આઈ, તો 2 + 3 આઈ ની અનુબદ્ધ સંકર સંખ્યા થશે 2 - 3 આઈ। હજી એક ઉદાહરણ લઈએ, माइनस फाइव प्लस फोर आई नी अनुबद्ध संकर संख्या कॉन्जुगेट ऑफ कॉम्प्लेक्स नंबर। वास्तविक भाग माइनस फाइव एम नो एम, काल्पनिक भाग नी निशानी छे प्लस, तो तेने कर दई माइनस माइनस फाइव आई, तो माइनस फोर प्लस फाइव आई नी अनुबद्ध संकर संख्या कॉन्जुगेट ऑफ कॉम्प्लेक्स नंबर थशे माइनस फाइव माइनस फोर आई। हजी एक उदाहरण लईए, वन माइनस थ्री आई नी अनुबद्ध संकर संख्या एनो कॉन्जुगेट ऑफ कॉम्प्लेक्स नंबर। वास्तविक भाग वन एम नो एम, काल्पनिक भाग की निशानी है माइनस, तो माइनस की जगह करी देवानु प्लस। वन माइनस थ्री आई नी अनुबद्ध संकर संख्या कंजुगेट कॉम्प्लेक्स नंबर थशे वन प्लस थ्री आई। हजी एक उदाहरण लईए, माइनस थ्री माइनस सेवन आई संकर संख्या की अनुबद्ध संकर संख्या कंजुगेट कॉम्प्लेक्स नंबर। वास्तविक भाग माइनस थ्री एम नो एम और काल्पनिक भाग की निशानी माइनस है तेमाथी करी देवानी प्लस, तो आ थयुं अनुबद्ध संकर संख्या कॉन्जुगेट ऑफ कॉम्प्लेक्स नंबर। वन मोर टाइम, काल्पनिक भाग ने निशानी प्लस होय तो ते करी देवानी माइनस अने जो माइनस होय तो ते करी देवानी प्लस। हवे जोईए आपणे संकर संख्यानो मानांक, अथवा तो बीजी लैंग्वेज में कहीए तो संकर संख्यानुं मान, जेने इंग्लिश में कहेवामां आवे छे मोड्युलस ऑफ कॉम्प्लेक्स नंबर अथवा तो मेग्निट्यूड ऑफ कॉम्प्लेक्स नंबर। मान लियो के संकर संख्या आपेली छे ए प्लस आई बी स्वरूप में, ज्यां ए संकर संख्यानो वास्तविक भाग અને બી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ, તો મોડ્યુલસ ઓફ ઝેડ થશે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગનો સ્ક્વેર, એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। બીજી લેંગ્વેજમાં આ જ વસ્તુને પાછું મેં લખેલ છે અહીંયા નીચે, વાસ્તવિક ભાગ એટલે કે રિયલ પાર્ટ છે એ અને કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ છે બી। વર્ગમૂળમાં અંડર રૂટ ઓફ સ્ક્વેર રૂટ રિયલ પાર્ટ ઓફ ઝેડ નો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એનો સ્ક્વેર। ચાલો તેનું ઉદાહરણ દ્વારા સમજીએ, સંકર સંખ્યા આપેલ છે 3 + 2 આઈ, તેનો માનાંક આપણે ગોતવો છે, તો વાસ્તવિક ભાગ થશે 3 અને કાલ્પનિક ભાગ થશે 2। મિત્રો યાદ રાખજો, આયા આઈ સાથેની સંખ્યા લેવાની છે, આઈ લેવાનો નથી, તો તેનો માનાંક વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ 3 નો સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગ 2 એનો સ્ક્વેર, 3 સ્ક્વેર 9 પ્લસ 2 સ્ક્વેર 4, 9 પ્લસ 4 13, વર્ગમૂળમાં 13 સ્ક્વેર રૂટ ઓફ 13 એ આ સંકર સંખ્યાનો માનાંક થશે। નેક્સ્ટ એક્ઝામ્પલ, આ જ ઉદાહરણ પાછું સમજાવેલ છે। બીજું ઉદાહરણ લઈએ, માઇનસ 3 પ્લસ 4 આઈ, માઇનસ 3 પ્લસ 4 આઈ, તેમાં વાસ્તવિક ભાગ થશે માઇનસ 3, કાલ્પનિક ભાગ થશે 4, કાલ્પનિક ભાગમાં આઈ સાથેની કિંમત લેવાની છે, આઈ લેવાનો નથી, તો તેનો માનાંક થશે વાસ્તવિક ભાગનો સ્ક્વેર વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ ઇમેજનરી ભાગનો વર્ગ। વાસ્તવિક ભાગ છે માઇનસ 3 એનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી ભાગ છે 4 એનો સ્ક્વેર, માઇનસ 3 નો સ્ક્વેર 9, 4 નો સ્ક્વેર 16, 9 પ્લસ 16 25, સ્ક્વેર રૂટ ઓફ 25, 25 નો સ્ક્વેર રૂટ થશે 5, તો આ સંકર સંખ્યાનો માનાંક થશે 5। તેનો માનાંક, તેનું માન, તેનું મોડ્યુલસ ઓર તેનું મેગ્નિટ્યુડ, એનો આન્સર થશે 5। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, હવે એક પ્રોપર્ટી, આ થયું સંકર સંખ્યાનો માનાંક, સંકર સંખ્યાના માનાંક ઉપરથી તેના ગુણધર્મો તેની પ્રોપર્ટી જોઈએ।
ઝેડ અને ઝેડ બાનનો ગુણાકાર કરીએ એટલે સંકર સંખ્યા તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ તો આન્સરમાં આવશે મોડ્યુલસ ઓફ ઝેડ સ્ક્વેર, માનાંકમાં ઝેડ નો વર્ગ. સંકર સંખ્યા અને તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક સરખો થશે. અહીંયા આપણે કહીએ છીએ તેનો માનાંક સરખો થશે, આપણે એવું કહેતા નથી કે સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યા સમાન થશે, પણ તેનો માનાંક સરખો થશે. એવી જ રીતના સંકર સંખ્યા અને સંકર સંખ્યાને માઇનસ વડે ગુણવામાં આવે તો પણ તેનો માનાંકની કિંમત સરખી થશે. સંકર સંખ્યાનો માનાંક હંમેશા તેના વાસ્તવિક ભાગના માનાંક કરતા મોટો હશે. એવી જ રીતના સંકર સંખ્યાનો માનાંક હંમેશા તેના કાલ્પનિક ભાગ કરતા મોટો અથવા તેના જેટલો હશે. બે સંકર સંખ્યા હોય ઝેડ વન અને ઝેડ ટુ તો તેના માટેની પ્રોપર્ટી મોડ્યુલસ ઓફ ઝેડ વન પ્લસ ઝેડ ટુ ઇઝ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ ઝેડ વન પ્લસ મોડ્યુલસ ઓફ ઝેડ ટુ. આને કહેવામાં આવે છે ત્રિકોણીય અસમતા, ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી. એમસીક્યુમાં આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આને કહેવામાં આવે છે ત્રિકોણીય અસમતા, ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી. તેના પછીની પ્રોપર્ટી મોડ્યુલસ ઓફ ઝેડ વન માઇનસ ઝેડ ટુ, ઉપર નિશાની હતી પ્લસ હવે નિશાની છે માઇનસ, તો ચેન્જ આવી જશે. મોડ્યુલસ ઓફ ઝેડ વન માઇનસ ઝેડ ટુ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ ઝેડ વન માઇનસ મોડ્યુલસ ઓફ ઝેડ ટુ. ચાલો એક ઉદાહરણ પાછા લઈએ માનાંકમાં અને આગળની પ્રોપર્ટીનું કોમ્બિનેશનમાં. સંકર સંખ્યા આપેલી છે ઝેડ માઇનસ થ્રી આઈ, તેના માટે એક પ્રશ્ન પૂછેલ છે મોડ્યુલસ ઓફ ઝેડ બાર મેળવો. ઝેડ ઇક્વલ્સ ટુ ટુ માઇનસ થ્રી આઈ. સૌ પ્રથમ અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર મેળવીએ. કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે શું? કાલ્પનિક ભાગની નિશાની પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, ચેન્જ કરી નાખવાની. આપણી સંકર સંખ્યામાં કાલ્પનિક ભાગની નિશાની છે માઇનસ, તો તેની જગ્યાએ આપણે કરી દઈએ પ્લસ, તો આ થઈ જશે ટુ પ્લસ થ્રી આઈ, તેની અનુબદ્ધ સંકર સંખ્યા, કોન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. તેનો માનાંક લઈએ મોડ્યુલસ ઓફ ઝેડ બાર એટલે કે મોડ્યુલસ ઓફ ટુ પ્લસ થ્રી આઈ. માનાંક આપણને ખ્યાલ છે કેવી રીતના મળે છે, વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ ટુ સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગ થ્રી સ્ક્વેર. અહીંયા આઈ લેવાનો નથી, ફક્ત આઈ સાથેની કિંમતને કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે. ટુ સ્ક્વેર ફોર, થ્રી સ્ક્વેર નાઇન એટલે કે અંડરરૂટ ઓફ થર્ટીન. તો મોડ્યુલસ ઓફ ઝેડ બાર ની કિંમત થશે વર્ગમૂળમાં તેર. બીજું ઉદાહરણ લઈએ ઝેડ ઇક્વલ્સ ટુ વન પ્લસ ટુ આઈ માટે મોડ્યુલસ ઓફ ઝેડ પ્લસ ઝેડ બાર મેળવો. ચાલો સૌ પ્રથમ ઝેડ ઇક્વલ્સ ટુ વન પ્લસ ટુ આઈ તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર થશે વન માઇનસ ટુ આઈ. તો બેનો સરવાળો કરીએ ઝેડ પ્લસ ઝેડ બાર, કારણ કે આપણે તેનો માનાંક ગોતવાનો છે, મોડ્યુલસ ઓફ ઝેડ પ્લસ ઝેડ બાર ગોતવાનો છે. સૌ પ્રથમ ઝેડ પ્લસ ઝેડ બાર આપણે મેળવીએ છીએ. ઝેડ પ્લસ ઝેડ બાર, ઝેડ વન પ્લસ ટુ આઈ, ઝેડ બાર વન માઇનસ ટુ આઈ, બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો વન પ્લસ વન ટુ, બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો ટુ માઇનસ ટુ આઈ, જે વિરુદ્ધ નિશાની હોવાને લીધે ઉડી જશે, તેથી હશે ઝીરો. તો ઝેડ પ્લસ ઝેડ બાર થઈ જશે ટુ. તો આના ઉપરથી આગળ સોલ્વ કરતા પહેલા એક પ્રોપર્ટી, સંકર સંખ્યા હોય અને તેનો અનુબદ્ધ સંકર સંખ્યા સાથે જો તેનો સરવાળો કરવામાં આવે તો આપણે જોયું અહીંયા વાસ્તવિક ભાગ વન છે, તો વન પ્લસ વન ટુ મળી જશે. એટલે કે જો સંકર સંખ્યા હોય એ પ્લસ આઈ બી તો ઝેડ પ્લસ ઝેડ બાર એ થશે ટુ ટાઈમ્સ તેનો રિયલ પાર્ટ, રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ ટુ એ. ચાલો આગળ વધીએ. ઝેડ પ્લસ ઝેડ બાર મળી ગયું છે, તેનો માનાંક ગોતીએ. તો ઝેડ પ્લસ ઝેડ બાર નો માનાંક એટલે કે માનાંકમાં ટુ, મોડ્યુલસ ઓફ ટુ, અને ટુ નો માનાંક ટુ જ થશે. તો ઝેડ ઇક્વલ્સ ટુ વન પ્લસ ટુ આઈ માટે મોડ્યુલસ ઓફ ઝેડ પ્લસ ઝેડ બાર થયું ટુ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ, બે સંકર સંખ્યા આપેલ છે. પ્રથમ સંકર સંખ્યા થ્રી પ્લસ ફોર આઈ, બીજી સંકર સંખ્યા ફાઈવ પ્લસ થ્રી આઈ. તેના માટે આપણને આપેલ છે મોડ્યુલસ ઓફ થ્રી ઝેડ વન માઇનસ ટુ ઝેડ ટુ મેળવો. આ પ્રકારના પ્રશ્ન ત્રણ માર્ક ચાર માર્કમાં જીટીયુ પરીક્ષામાં પૂછવામાં આવે છે. સૌ પ્રથમ આપણે મેળવીશું થ્રી ઝેડ વન માઇનસ ટુ ઝેડ ટુ. ઝેડ વન ઝેડ ટુ આપેલ છે તે લખેલ છે. થ્રી ઝેડ વન માઇનસ ટુ ઝેડ ટુ, થ્રી ઝેડ વન ની જગ્યાએ થ્રી પ્લસ ફોર આઈ, ઝેડ ટુ ની જગ્યાએ ફાઈવ પ્લસ થ્રી આઈ. સૌ પ્રથમ સાદુરૂપ આપીએ. આ સંકર સંખ્યાના વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ બંનેને ત્રણ વડે ગુણતા, અને આ સંકર સંખ્યાના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને બંનેને ટુ વડે ગુણતા.
तो ए थी जैसे 3 into 3 9, 3 into 4 12i, 2 into 5 अगर निशानी माइनस है माइनस 10, 2 into 3i 6i अगर निशानी है माइनस माइनस 6i। હવે બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ 9 માઈનસ 10 અને બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો કરીએ 12i માઈનસ 6i। 9 માઈનસ 10 માઈનસ 1 12i માઈનસ 6i પ્લસ 6i તો 3z1 માઈનસ 2z2 આપણને મળી ગયું છે માઈનસ 1 પ્લસ 6i। હવે પ્રશ્નમાં પૂછવામાં આવેલ છે તે પ્રમાણે તેનો માનાંક મેળવીએ તો માનાંકમાં માઈનસ 1 પ્લસ 6i આપણને ખ્યાલ છે માનાંક કેવી રીતના મળે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ અહીં વાસ્તવિક ભાગ છે માઇનસ 1 અને કાલ્પનિક ભાગ છે 6। ચાલો માનક મેળવીએ વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ માઇનસ 1 નો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગ 6 એનો વર્ગ સ્ક્વેર રૂટમાં રીઅલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ 6 એનો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર 1 6 નો સ્ક્વેર 36 36 પ્લસ 1 37 તો આપણા પ્રશ્નનો આન્સર આવ્યો વર્ગમૂળમાં 37 અંડર રૂટ ઓફ 37। નેક્સ્ટ એક્ઝામ્પલ બે સંકર સંખ્યા આપેલ છે પ્રથમ સંકર સંખ્યા માઇનસ 2 માઇનસ 4i બીજી સંકર સંખ્યા આપેલ છે માઇનસ 1 માઇનસ ii માટે માનાંકમાં 2z1 પ્લસ 3z2 એનો માનાંક એનો અનુગત સંકર સંખ્યાનો માનાંક મેળવવાનો છે। અહીંયા મારી ભૂલ છે અહીંયા 2 નહીં આવે ફક્ત આવશે 3z2 z1 z2 આપેલ છે સૌપ્રથમ આપણે મેળવીએ 2z1 પ્લસ 3z2 2z1 પ્લસ 3z2 z1 ની જગ્યાએ માઇનસ 2 માઇનસ 4i z2 ની જગ્યાએ માઇનસ 1 માઇનસ i પ્રથમ સંકર સંખ્યાને 2 વડે ગુણીએ બીજી સંકર સંખ્યાને 3 વડે ગુણીએ ચાલો ગુણતા 2 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 4 2 ઇન્ટુ માઇનસ 4 માઇનસ 8i બીજી સંકર સંખ્યાને 3 વડે ગુણતા 3 ઇન્ટુ માઇનસ 1 માઇનસ 3 3 ઇન્ટુ માઇનસ i માઇનસ 3i બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ માઇનસ 4 માઇનસ 3 માઇનસ 7 બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો કરીએ માઇનસ 8i માઇનસ 3i તો એ થઈ જશે માઇનસ 11i। હવે આ સંકર સંખ્યા 2z1 પ્લસ 3z2 નો અનુબદ્ધ સંકર સંખ્યા મેળવીએ અનુબદ્ધ સંકર સંખ્યા કઈ રીતના મળે તો કાલ્પનિક ભાગની નિશાની પ્લસ હોય તો તે માઇનસ કરવાની માઇનસ હોય તો તે પ્લસ કરવાની પરંતુ આપણે જાણીએ છીએ કે ઝેડ નો માનાંક અથવા તો તેની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર નો માનાંક બંને સરખા થશે એટલે કે આપણા ક્વેશ્ચનમાં 2z1 પ્લસ 3z2 નો માનાંક અથવા તો 2z1 પ્લસ 3z2 ની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક બંને સરખો થશે તેથી આપણે અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક ગોતવાની બદલે 2z1 પ્લસ 3z2 નો જ માનાંક ગોતીએ તો આપણે 2z1 પ્લસ 3z2 ઓલરેડી આપણે ગોતેલું છે જેની કિંમત આપણને મળેલી છે માઇનસ 7 માઇનસ 11i એટલે કે 2z1 પ્લસ 3z2 નો માનાંક અને 2z1 પ્લસ 3z2 ના કોન્જ્યુગેટ અનુબદ્ધ સંકર સંખ્યાના માનાંક બંને સરખો થશે એટલે કે તે થશે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ માઇનસ 7 નો સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગ માઇનસ 11 નો સ્ક્વેર તો આ થશે માઇનસ 7 નો સ્ક્વેર 49 માઇનસ 11 નો સ્ક્વેર 121 121 પ્લસ 49 તે થશે 170। તો અહીંયા આપણે પ્રોપર્ટીનો યુઝ કરેલ છે કઈ પ્રોપર્ટી સંકર સંખ્યાનો માનાંક અને તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક બંને સરખો થશે એટલે આપણે અનુબદ્ધ સંકર સંખ્યા ગોતવાની જરૂર નથી આ પ્રોપર્ટીનો યુઝ કરતા આપણે અનુબદ્ધ સંકર સંખ્યા ગોતેલ નથી ફક્ત સંકર સંખ્યા 2z1 પ્લસ 3z2 જ ગોતેલી છે। નેક્સ્ટ એક્ઝામ્પલ બે સંકર સંખ્યાનો ગુણાકાર અને તેનો માનાંક મેળવવાનો છે તો સૌપ્રથમ આપણે આ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ અને પછી તેનો માનાંક મેળવીએ ચાલો સૌપ્રથમ આ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ તો બંનેને વાસ્તવિક ભાગનો ગુણાકાર 2 ઇન્ટુ માઇનસ 3 માઇનસ 6 પ્રથમ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અને બીજી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ નો ગુણાકાર કરતા 2 ઇન્ટુ 2i પ્લસ 4i પ્રથમ સંકર સંખ્યાનો વાસ્તવિક કાલ્પનિક ભાગ માઇનસ i બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ માઇનસ 3i નો ગુણાકાર કરતા માઇનસ માઇનસ પ્લસ 3i અને બંનેના કાલ્પનિક ભાગનો ગુણાકાર કરીએ માઇનસ i ઇન્ટુ 2i તો માઇનસ 2i સ્ક્વેર અહીંયા આપણે કિંમત મૂકશું i સ્ક્વેર ની કિંમત માઇનસ 1
અને આ બંને કાલ્પનિક ભાગનો સરવાળો કરીએ 4i + 3i 7i તો -6 m ના m 4i + 3i + 7i i² ની જગ્યાએ -1 અહીંયા સાદુરૂપ આપીએ -2 -1 માઇનસ માઇનસ પ્લસ 2 બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ -6 + 2 -4 + 7i m ના m આ થયો બે સંકર સંખ્યાનો ગુણાકાર હવે આપણે તેનો માનાંક મેળવીએ માનાંક કઈ રીતે મળે આપણે ખ્યાલ છે અંડરરૂટ માં રીઅલ પાર્ટ -4 નો સ્ક્વેર + ઇમેજિનરી પાર્ટ 7 નો સ્ક્વેર અહીંયા i સાથેની કિંમત લેવાની છે i લેવાનો નથી -4 નો સ્ક્વેર 16 7 નો સ્ક્વેર 49 16 + 49 અંડરરૂટ ઓફ 65 આ થયો આપણો આન્સર તો આપણે આ ટોપિકમાં જોયું બે સંકર સંખ્યાઓનો ગુણાકાર અનુગત સંકર સંખ્યા એટલે કે કન્જ્યુગેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર અને સંકર સંખ્યાનો માનાંક મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર આ થયો આપણો સેકન્ડ લેક્ચર